નમસ્તે. ધોરણ 6 જ્ઞાનવિહાર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી કમ્પ્યુટર પરિચય કાઢીએ. તેમાં કાઢો પેજ નંબર 49. હવે તેમાં આપણે પાવર પોઈન્ટ વિન્ડો જોતા હતા, તેમાં આપણે ટાઇટલ બાર જોઈ ગયા. હવે છે મેનુ બાર. આપણે શું જોવાનું છે? મેનુ બાર જોવાનું છે. આ છે મેનુ બાર, બરાબર. ટાઇટલ બાર ની નીચે જે હોય એને શું કહેવાય? મેનુ બાર. તેમાં કયા કયા ઓપ્શન આવેલા હોય? તો કે હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યુ અને વ્યૂ આવેલા હોય છે, બરાબર છે. જ્યારે તમે કોઈ એક ટેબ પર ક્લિક કરો ત્યારે નીચે રિબન સંબંધિત ટૂલ્સ દર્શાવે છે, જે તમને સ્લાઇડ તૈયાર કરવાના તથા તેમાં કામ કરવા માટે મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે હોમ ટેબ પર ક્લિક કરો. આપણે આયા HOM હોમ લખેલું છે ને, ત્યાં આપણે ક્લિક કરીશું, બરાબર છે. આપણે આ HOME જે હોમ લખેલું છે તેમાં આપણે ક્લિક કરીશું તો આપણને રિબન તેને સંબંધિત ટૂલ્સ દર્શાવે છે, બરાબર છે. આમાં આપણે ક્લિક કરીશું તો આપણને ઘણા બધા ઓપ્શન મળશે, જ્યાંથી આપણે શું શું કરી શકશું. તો કે ફોન્ટની સ્ટાઇલ, એટલે કે આપણા અક્ષર હોય ને એની સ્ટાઇલમાં આપણે ચેન્જ કરી શકીએ, સ્ટાઇલ આપણે એની બદલાવી શકીએ. પછી પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવામાં તથા પસંદ કરેલી ટેક્સ્ટને કટ, કોપી અને પેસ્ટ કરવામાં મદદરૂપ થાય છે. તે ટેક્સ્ટ પસંદ કરવા માટેના તથા ટેક્સ્ટ શોધવા કે બદલવા માટેના ટૂલ્સ પણ ધરાવે છે. જો આપણે હોમ પર ક્લિક કરીશું ને તો શું આવશે? તો કે ફોન્ટ, એટલે કે આપણા અક્ષર હોય ને એ નાના મોટા થઈ શકે, પછી પેરેગ્રાફ લખવામાં પણ મદદરૂપ થાય, પછી આપણે તેને કોપી પેસ્ટ કે કટ પેસ્ટ પણ ત્યાંથી આપણે કરી શકીએ. હવે છે સ્લાઇડ પેન. સ્લાઇડ પેન એટલે શું થાય? જો આ સાઇડ આ જે છે ને એને શું કહેવાય? સ્લાઇડ પેન કહેવાય, કે જ્યાં નાની નાની આવી સ્લાઇડ હોય છે, બરાબર છે. અને તે શું દર્શાવે? તો કે એક્ટિવ સ્લાઇડ. એક્ટિવ સ્લાઇડ નો મતલબ શું થાય? તમે અત્યારે જે સ્લાઇડ, અહીંયા આપણે કઈ સ્લાઇડ લીધી, જો અહીંયા એક સ્લાઇડ છે ને એ આપણે અહીંયા દર્શાવે છે, તો તમે અત્યારે કઈ સ્લાઇડમાં કામ કરી રહ્યા છો ને તે દર્શાવે છે, તેને શું કહેવાય? એક્ટિવ સ્લાઇડ કહેવાય છે, બરાબર છે. એક્ટિવ પેન, એક્ટિવ સ્લાઇડ, જે સ્લાઇડ પર તમે હાલ કામ કરી રહ્યા છો તે દર્શાવે છે. સ્લાઇડ પર તમારું લખાણ કેવું દેખાશે તે તમે જોઈ શકો છો અને તેમાં ફેરફાર પણ કરી શકો છો. સ્લાઇડ પેન પરની સ્લાઇડમાં તમે ગ્રાફિક્સ, ધ્વનિ તથા એનિમેશન પણ ઉમેરી શકો છો. ટપકાવાળી બાહ્યરેખાવાળા બે બોક્સને પ્લેસ હોલ્ડર્સ કહે છે, જે તમને જણાવે છે કે કેવા પ્રકારની માહિતી તમારે તેમાં ટાઈપ કરવાની છે. હવે આ જો, આ જે ડોટ ડોટ વાળું છે ને આવી આ બે ચોકઠા, બરાબર, એ શું છે? તો કે એને પ્લેસ હોલ્ડર કહેવાય અને તેમાં આપણે આપણું લખાણ લખવાનું હોય છે, બરાબર છે. હવે આપણે આ જે સ્લાઇડ છે ને તેમાં આપણે ચિત્રો ઉમેરી શકીએ, પછી ધ્વનિ અને એનિમેશન, બરાબર, એ આ બધું આપણે તેમાં ઉમેરી શકીએ છીએ. હવે અહીં જુઓ, ક્લિક ટુ એડ ટાઇટલ એવું લખેલું છે. ત્યાં આપણે કોઈ પણ વસ્તુનું ટાઇટલ આપી શકીએ. ધારો કે આપણે ધ ટાઈગરનો નિબંધ લખવો છે, તો અહીંયા શું આપશું? ધ ટાઈગર, અને એની નીચેથી આપણે તેના પોઈન્ટ લખવાના ચાલુ કરીશું, બરાબર છે. આ જે દેખે છે ને ક્લિક ટુ એડ સબ ટાઇટલ લખેલું છે, ત્યાંથી આપણે તેના પેટા શીર્ષક લખીશું, એટલે કે ત્યાં આપણે પોઈન્ટ લખીશું, નિબંધના પોઈન્ટ આપણે ત્યાંથી લખવાનું ચાલુ કરીશું. અને અહીંયા શું લખીશું? ધ ટાઈગર એવું આપણે શીર્ષક આપીશું. હવે અહીં જુઓ, અહીંયા શું લખેલું છે? સ્લાઇડ્સ અને આઉટલાઇન, આ બે લખેલું છે ને, તો આપણે આ બેનો મતલબ આપણે સમજી લઈએ, બરાબર છે. જુઓ અહીં, અહીંયા શું છે? સ્લાઇડ્સ અને આઉટલાઇન આવા બે છે ને, તો પેલા સ્લાઇડનો મતલબ શું થાય તે આપણે સમજી લઈએ. જે સ્લાઇડ પેન હોય ને ડાબી સાઈડ, સ્લાઇડ પેન તેમાં આવી નાની નાની સ્લાઇડ હોય, બરાબર છે, તે આપણે સ્લાઇડ પેન શું દર્શાવે? આ બધી સ્લાઇડ્સ દર્શાવે. અને આ આઉટલાઇન ઉપર આપણે ક્લિક કરીશું ને તો શું દર્શાવે? જે આપણે આ સ્લાઇડ હોય ને આપણે તેમાં કાંઈ પણ વસ્તુ લખી હોય ને તેનું લખાણ દર્શાવે છે, બરાબર છે. આવી રીતે જો સ્લાઇડ નો દર્શાવે, ખાલી એના ઉપરનું લખાણ જ દર્શાવે છે, બરાબર. કેના ઉપર ક્લિક કરીશું? તો કે આઉટલાઇન ઉપર ક્લિક કરીશું ને તો જે સ્લાઇડમાં લખાણ હોય ને એ જ ખાલી દર્શાવે, આખે આખી સ્લાઇડ દર્શાવે નહીં. સ્લાઇડને જોવી હોય તો સ્લાઇડ્સ ઉપર ક્લિક કરવું પડે, બરાબર છે. જુઓ,
આપણે આઉટલાઈન ઉપર ક્લિક કરીશું ત્યારે આપણને પહેલા તો સ્લાઇડ નંબર દેખાશે, પછી એક નાનું અમથું આઇકન દેખાય સ્લાઇડ નું, અને પછી આપણને એનું બધું લખાણ દર્શાવે છે. હવે અહીં જો અહીંયા શું છે, નોટ્સ પેન અહીંયા લખેલું છે ને, નોટ્સ પેન. નોટ્સ પેન નો મતલબ શું થશે તો કે તમે કઈ પણ અત્યારે એક્ટિવ સ્લાઇડ હોય ને, તમે જે સ્લાઇડમાં કામ કરી રહ્યા છો ને, ત્યાં કઈ પણ પ્રકારની નોંધ કરવા માટે શેનો ઉપયોગ થાય, નોટ્સ પેન નો. હવે આપણે શું જોવાનું છે તો કે સૌથી નીચેની આ લીટી છે ને એ જોવાની છે. એ શું છે, આપણું સ્ટેટસ બાર, તેને કહેવાય સ્ટેટસ બાર, તેના વિશે આપણે જોઈએ. ચાલો આપણે જોઈએ સ્ટેટસ બાર એ શું દર્શાવે છે જોઈએ. આ શું છે, સ્ટેટસ બાર છે, બરાબર છે. અને એ સ્ટેટસ બાર શું દર્શાવે છે, સ્લાઇડ ના નંબર. એટલે અહીંયા લખેલું છે સ્લાઇડ 1 of 1, એટલે કે સ્લાઇડ કેટલા નંબર ની છે તે દર્શાવે છે. પછી શું છે તો કે જમણી બાજુ ઉપર આવું છે એને શું કહેવાય તો કે વ્યૂ ટૂલ બાર છે. જમણી બાજુ પર તમે વ્યૂ ટૂલ બાર જોઈ શકશો, તે 3 વ્યૂ દર્શાવે છે. જે આ વ્યૂ ટૂલ બાર છે એ કેટલા ટૂલ બાર દર્શાવે તો કે 3 વ્યૂ દર્શાવે છે. પહેલું છે નોર્મલ, બરાબર છે. પહેલું છે એને શું કહેવાનું, નોર્મલ. બીજું છે આ જે ચાર ટપકા છે, ચાર ચોરસ છે નાના નાના, એને શું કહેવાય, સ્લાઇડ શોર્ટર. અને એની બાજુમાં છે એને શું કહેવાનું, સ્લાઇડ શો, બરાબર. સ્લાઇડ શો, સ્લાઇડ ની રચના અને તેમાં ફેરફારો નોર્મલ વ્યૂમાં થાય છે. હવે આપણે જે સ્લાઇડ બની ગઈ છે એમાં કઈ પણ ફેરફાર કરવો હોય તો શેમાં જવાનું, તો કે આપણા નોર્મલ વ્યૂમાં જવાનું, બરાબર છે. જમણી બાજુના ખૂણા પર તમે ઝૂમ સ્લાઇડર જોઈ શકશો, જેનો ઉપયોગ સ્લાઇડના દેખાવના કદને વધારવા કે ઘટાડવા માટે થાય છે. અહીં જો આ શું છે તો કે ઝૂમ સ્લાઇડર છે. આપણે આ જે દેખાય છે ને એને આપણે માઇનસ તરફ લઈ જશું ને તો શું આવશે, તો કે આપણી સ્લાઇડ છે ને એ સાવ નાની થઈ જશે અને આપણે ધીરે ધીરે જમણી તરફ આપણે વધશું, બરાબર છે. એટલે કે પ્લસ તરફ વધશું તો શું આવશે, તો કે ઝૂમ થશે આપણી સ્લાઇડ, બરાબર છે. હવે છે પાવર પોઈન્ટમાં કાર્ય કરવા. આપણે પાવર પોઈન્ટમાં કાર્ય કેવી રીતે કરશું એ જોઈએ. પહેલા આપણે સૌથી પહેલા શું કરશું તો કે આપણે પાવર પોઈન્ટને ચાલુ કરીશું, બરાબર છે. હવે આપણે પાવર પોઈન્ટ ચાલુ કરીશું તો આપણે આ રીતે આખી સ્ક્રીન દેખાય છે, બરાબર છે. એમાં શું છે, ક્લિક ટુ એડ ટાઇટલ અને ક્લિક ટુ એડ સબ ટાઇટલ, આપણે કીધું હતું, બરાબર છે. અહીંયા આપણે ધ ટાઈગર નો નિબંધ લખવું હોય તો અહીંયા આપણે ટાઇટલ મારવું પડે, ધ ટાઈગર એમ. અને અહીંયા પછી શું કરવું પડે તો કે ડોટ, એટલે કે ટપકા કરીને પોઈન્ટ કરીને તેને આપણે પોઈન્ટ વાઇઝ આપણે લખવું પડે, બરાબર છે. હવે અહીં જો આને શું કહેવાય છે તો કે પ્લેસ હોલ્ડર કહેવાય છે, બરાબર છે. આ બેમાં આપણે શું લખતા હતા, કાંઈ પણ આપણે લખાણ લખી શકતા હતા. અને જે આ બોક્સ છે, બરાબર છે, એમાં આપણે કાંઈ પણ વસ્તુ લખી શકીએ, કેમ કે આપણે જ્યારે ક્લિક ટુ એડ સબ ટાઇટલ કે ક્લિક ટુ એડ ટાઇટલ લખેલું હોય ત્યારે આપણે અહીંયા શું મૂકવાનું, માઉસ વડે ક્લિક કરવાનું, એટલે આવો આપણે કર્સર ઝબુકતો દેખાય છે, બરાબર. પછી અહીંયા આપણે કાંઈ પણ વસ્તુ લખી શકીએ. અને આ શું છે તો કે સાઇઝિંગ હેન્ડલ. સાઇઝિંગ હેન્ડલ એટલે આપણે શું કરીએ છીએ તો કે માઉસ વડે એરો અહીંયા મૂકીએ છીએ, પછી તેને આપણે ડ્રેગ એટલે કે ખસેડીએ છીએ, જેથી આ એરિયા શું થઈ જાય, મોટો. આ જે પ્લેસ હોલ્ડર છે ને આ ચોખ્ઠું એ શું થઈ જાય, આખાનું મોટું થઈ જશે, બરાબર. જો અહીં આપણે ઉદાહરણ આપેલું છે, અહીંયા શું લખ્યું તો કે ધ ટાઈગર એવું લખ્યું. પછી તેનું પેટા શીર્ષક લખ્યું અવર નેશનલ એનિમલ. હવે અહીં જુઓ, આ ધ ટાઈગર અને અવર નેશનલ એનિમલ ની ફરતે છે આપણને જે ટપકા ટપકા વાળી છે આખું ખાનું આપેલું હતું ને એ હવે અદ્રશ્ય થઈ જશે. કેવી રીતે, તો કે તેને આપણે અદ્રશ્ય કરવા માટે એટલે કે એને દૂર કરવા માટે શું કરીએ છીએ, તો કે સ્લાઇડ પેનમાં કોઈ પણ જગ્યાએ માઉસ વડે ક્લિક કરી દઈએ એટલે તે ગાયબ થઈ જશે. અહીંયા જુઓ શું છે, સ્લાઇડ્સ છે એ શું દર્શાવે, આ સ્લાઇડ નો નંબર દર્શાવે છે અને આવી સ્લાઇડ દર્શાવે છે. અને અહીંયા નીચે શું દર્શાવે છે, સ્ટેટસ બાર, તો કે સ્લાઇડ ના નંબર દર્શાવે છે તે આપણે હમણાં આગળ જોઈ ગયા છીએ. હવે અહીં જુઓ, આ અત્યાર લગી આપણે સ્લાઇડ્સ માં જોતા હતા, બરાબર છે, સ્લાઇડ પેનમાં. હવે શેમાં ક્લિક કરવાનું, આઉટલાઇન પેનમાં. એટલે આપણે આઉટલાઇન ઉપર ક્લિક કરશું ને ત્યારે આપણે શું લખ્યું હતું તો કે સ્લાઇડમાં, તો કે ધ ટાઈગર અને અવર નેશનલ એનિમલ, એનું ખાલી અહીંયા લખાણ જ આવી જશે. જો સ્લાઇડ નથી, હવે શું છે,
લખાણ જ છે, સ્લાઇડ નું ખાલું એક નાનું અમથું આઈકન જ દેખાશે. હવે આ એક પ્રકારનું લખાણ આવી ગયું છે, બરાબર. હવે આપણે પાછી આપણે સ્લાઇડમાં જોવા માટે શું કરવાનું, તો કે સ્લાઇડ્સમાં ક્લિક કરો એટલે આપણે હતી એવી ને એવી સ્લાઇડ જોવા મળે છે. હવે આપણે એક સ્લાઇડ બની ગઈ છે, બરાબર, એક સ્લાઇડ બની. હવે જો આપણે ક્લોઝ ઉપર ક્લિક કરીશું, એટલે કે અહીંયા છે ખૂણામાં ક્લોઝ છે ને, ત્યાં આપણે ક્લિક કરીશું તો આપણને એક આવો ડાયલોગ બોક્સ દેખાશે, બરાબર. જો તમારાને સેવ કરવું હશે તો તમારે યસ ઉપર ક્લિક કરવાનું, નહીં કરવું હોય તો નો ઉપર ક્લિક કરી દો. અને જો યસ ઉપર ક્લિક કરશો ને તો હજી એક ડાયલોગ બોક્સ દેખાશે, એમાં આપણે કેવી રીતે સેવ કરવું, સેવ કરેલી ફાઇલ કેવી રીતે જોવી, એ બધું આપણે આવતા પીરિયડમાં જોશું. નમસ્તે.